હરિઓમ, કેમ છો ગાણા મિત્રો? મજામાં હવે આપણે ગયા વખતે પાર્ટિક અક્ષર અને શબ્દ વિશે સમજૂતી જોઈ હતી અને આપણે થોડા પ્રશ્નોના જવાબ પણ લખ્યા હતા. બાકીના પ્રશ્નોના જવાબ આજે ફરી આપણે બીજા આગળ લખીએ. એના વિશે આપણે આગળ ફરીથી બીજી થોડી સમજૂતી જોઈ લઈએ કે અક્ષર કોને કહેવાય અને શબ્દ કોને કહેવાય. તો જો ધારો કે આપણે આ ર ઘ ર અહીંયા છૂટું લખ્યું હોય તો આપણે શું આલામાં છીએ? ગ ર એ વચ્ચે છે ને, થોડે ભેગું લખ્યું હોય તો શું વંચાય? ઘર વંચાય છે ને, આને શું કહેવાય? અક્ષર કહેવાય. પણ ભેગા મળે તો એને શું કહેવાય? શબ્દ કહેવાય. હવે ધારો કે એને આપણે લખ્યું અ જ ગ ર, તો આપણે શું વાંચીએ છીએ? અ જ ર. આપણે ભેગું લખ્યું હોય તો શબ્દ બની ગયો ને અજગર. ખ્યાલ આવ્યો? તો અક્ષર અને શબ્દ કોને કહેવાય એ વિશે આપણે જાણીએ. તો આપણે આગળ બીજા પ્રશ્ન જવાબ લઈએ કે ક્ષ અને ગ તમારે જે ભાગે આપણે પ્રશ્નનો જવાબ લખીએ કે તમારે જે નંબર આવતો હોય એ તમે નંબર લખજો. હું એક નંબર મારશું પણ તમારે જે નંબર આવતો એ નંબર મારજો. બરોબર? ધારો કે ક્ષ અને જ્ઞ, ક્ષ અને જ્ઞ, ક્ષ અને જ્ઞ. અક્ષરોને
જેમ જેમ કરે છે જો આપણે ફરીથી જોઈએ ક્ષ અને જ્ઞ એટલે છે આ બે મૂળાક્ષરો નથી તો શું છે કૃષ્ણ થાય કૃષ્ણ લખી આપણે સવાલ લખીને પાછો શું કરવાનું હંમેશા કૃષ્ણ ચિહ્ન કરવાનું સવાલ લખી આપણે તો પાછળ હંમેશા પ્રશ્ન ચિહ્ન કરવાનું આવશે તો કે ન સ ક્ષ અને જ્ઞ આ બે મૂળાક્ષરો નથી પણ શું છે તો જોડાક્ષર છે વાક્ય પૂરું થાય એટલે પાછળ શું કરવાનું આવશે આપણે વાક્ય પૂરું થાય એટલે પાછળ કાય પૂર્ણયામ આવશે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણયામ કરવાનું મેથડ આપણું વાક્ય અધૂરું છે એવું લાગે પછી અધિ અહ અને શું કહેવાય અહ અધિ અહ સુધીના અક્ષરોને શું કહે છે તો સવાલ આવ્યો પાછળ પ્રશ્ન ચિહ્ન થયું તો અધિ અહ સુધીના અક્ષરોને સ્વર કહે છે શું આવે અધિ અહ સુધીના અક્ષરોને શું કહે છે તો કે અધિ અહ સુધીના અક્ષરોને સ્વર કહે છે કથી અર સુધીના અક્ષરોને શું કહે છે કે કથી અર સુધીના અક્ષરોને શું કહેવાય એટલે તો કે કથી અર સુધીના અક્ષરોને વ્યંજન કહે છે શું કહેવાય તો કે કથી અર સુધીના અક્ષરોને વ્યંજન કહેવાય બીજા આપણે આગળ જોઈએ
Sorry. Kaya. Sorry. Kaya sana na ba na yung chief? Kaya sana na ba na yung chief?
પછી દો ન આપણે આજ્ઞા વાંચીએ છીએ મ દ ન તો આ શું કહેવાય છે આપણે અક્ષર વાંચીએ છીએ અને ભેગું આપણે કરીએ લખીએ તો શું લખાણ બન જાય છે મદન અક્ષર બન જાય એ રીતના જાણો કે અ જ ગ દ તો આપણે વાંચીએ આપણે એમ થાય કે ચલો વાંચો એમ કહે તો શું વાંચીએ છીએ આપણે એમ વાંચીએ છીએ અ પછી આપણે અટકી જઈએ છીએ પછી શું આવે જ પાછો આપણે અટકી જઈએ ગ પાછું છોડવા બેસે જ અટકી જઈએ પછી બોલીએ તો આપણે બોલીએ અ છ ગ ર આનો સ આપણે ભૂખા કરી વાંચીએ ભેગું લખીને વાંચીએ આપણે તો કયો શબ્દ બન્યો અજગર તો આપણે કેવું ઉચ્ચારણ બોલે છે શબ્દ બન્યો તો અજગર ભેગું બોલે છે ને અભી ત્યાં બોલે છે કે અ જ ગ ર એવું થોડું બોલીએ છે આપણે બોલે છે અજગર ખ્યાલ આવી તમને જો તમને પેલા આગળ બીજું સમજાવું થોડી આપણે અનુલેખન આપણે અનુલેખન છે તમારે ઘરે શું કરવાનું અનુલેખન લખવાનું અનુલેખન એટલે ડબલ લીટીની નોટ લેવાની હવે ત્યાં ડબલ લીટીની નોટ હોય ડબલ લીટીની નોટ આપણે લેવાની તે રોજ એમાં વધારે નહીં તો રોજથી રોજની પાંચ છ લીટી આપણે વધારે રોજની પાંચ છ લીટી લખવાની Mm-hmm.